वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरम् दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतम् प्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदा वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। श्री ठाकुर जी महाराज ने जय। श्री सदगुरुदेव की जय। तारीख 23 डिसेम्बर 2020 बुधवार लोयधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहिला लोयधाम परिवार तमाम भक्तजनों ने मारा हित थी जय स्वामी नारायण। मुक्त मुनि चरितम अंतर्गत आपणे ए कथानो दौर चाली रह्यो हतो। ए आनंदराम एमना पत्नी राधाबाई लग्न विधि पूर्ण थया बन्नेना पछी बन्ने जना
મૂળદાજી મહારાજ પાસે આશીષ લેવા ગયા. મૂળદાજી મહારાજે સંસ્કાર રૂપી આશીષ તેમજ અમરાપુરમાં જે રામ મંદિર હતું તેનો લેખ કરી આપ્યો. એ રાધાબાઈના હાથમાં અર્પણ કર્યો. ત્યાંથી પછી આશીષ લઈ બંને જણા માતા રતનબાઈ એમના આશીર્વાદ લેવા ગયા. તેમને પણ ખૂબ સારા આશીર્વાદ આપ્યા. સુખી જીવન ગાળો, વિતાવો, એવી રીતે આશીષ મૂળદાજી મહારાજ માતા રતનબાઈએ આનંદરામ અને રાધાબાઈને આપ્યા. હવે આગળનો દોર આજે આપણે સાંભળીએ પદ દ્વારા. આપી આશીષ ને શીખ સારી પછી દીધી વિદાય વિચારી આજ હૈયા પરાયા રતનભાઈ વળાવે છે અને વિદાય દુઃખ ભરેલેથી આપે છે કે આપણે જે પદ દ્વારા મોકલ્યા એ માયા મારા પર આપી જીવન સુખ સબર આપી જીવન સુખ સબર જય વશ્યાય પણ સુણ જો સહો એક
राखी ने चिंता जो मन अति
Na 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 na
ગોપ્યો નભમાં સપ્તમી સુર દિશે આજ સોનાનો જરૂર હરી કરી થવાની છે મેર એ તો આનંદ રાધિકા ઘેર એમ નાચે અપ્સરા મૂકીને માન સહુ સુર મુળદાજી મહારાજ કેટલી સરસ પદરચના આવી. મને એ વાતનું હસવું આવ્યું કે આ પદ અંતર્ગત હમણાં બે ત્રણ લીટી આવી છે ને એની ઉપર હમણાં આપણે વિચાર કરીશું અધર્મ ઉપર, એટલે મને હસવું આવ્યું બહુ. પણ હજી પદ બાકી છે, પણ એ પદ વાંચતા હતા આપણે, એ વાતનો મને બહુ આનંદ છે. મુળદાજી મહારાજ ને રતનબાઈ આશીર્વાદ આપે છે રાધાબાઈને અને આનંદરામને. આપી આશીષને શીખ સારી પછી દીધી વિદાય વિચારી, આવી રીતે આશીર્વાદ આપીને વિદાય આપી. આજે હૈયા ભરાયા સહુના વહિયા નેણ ત્યાં જન બહુના મોકલ્યા એમ અમરા પર આપી જીવન સુખ સભર જઈ વસ્યા એ રામ મંદિર ગુરુ આજ્ઞા થકી તો અચિર. મુળદાસજી મહારાજની આજ્ઞાથી આપણે જોયું હમણાં મુળદાસજી મહારાજે અમરા પરના રામ મંદિરનો લેખ રાધાના હાથમાં સોંપ્યો અને કહ્યું કે બેટા આ ગરીબ બાપનો કર્યાવર ઓછો તું ન માનીશ. એટલે કરિયાવરમાં અમરાપુરમાં જે રામ મંદિર હતું એ આપ્યું. ગુરુ આજ્ઞા થકી તો અચિર કરે રામચરિતની કથા રૂઢી સ્થાપે વળી ધર્મ પ્રથા. રાધાબાઈને વિદાય આપીને અમરાપુરમાં એ આનંદરામ ને રાધાભાઈ બંને જણા અમરાપર ગામમાં નિવાસ કર્યો અને ગુરુની આજ્ઞાથી એ રામ મંદિરમાં રામચરિતની કથા કરવા લાગ્યા. કરે રામચરિતની કથા રૂઢી સ્થાપે વળી ધર્મ પ્રથા. જેમ જેમ આનંદરામ કથા
કરતા જાય એમ એમ જે ગામવાસીઓ હતા કથા વાર્તામાં મુગ્ધ બની ગયા. કારણ કે આનંદરામનું જીવન તો એવું હતું જ, વિદ્વાન હતા, સારી એવી કથા પણ કરતા હતા અને વર્તનમાં પણ એમના જીવનમાં હતું. એમની કથાથી ઘણા બધા લોકો સાંભળવા આવવા લાગ્યા અને ઘણા બધા લોકો જે ભગવાનને નહોતા જાણતા, ભગવાનનો જેને માર્ગ નહોતો અપનાવ્યો, એ બધા ભગવાનના માર્ગે ચાલવા લાગ્યા. દિવસે ને દિવસે એ અમરાપુર ગામમાં રામ મંદિરમાં આજે પણ એ મોજૂદ છે. રામ મંદિર અમરાપુર ગામમાં પણ એ સ્થિત છે, જ્યાં રાધાબાઈ અને આનંદરામનો નિવાસ હતો એ આજે પણ સ્થિત અમરાપુર ગામમાં છે. એ રામ મંદિર પણ આજે છે. એ રામ મંદિરમાં આનંદરામ ભજન ભક્તિ કરે છે, ગામવાસીઓ ને પણ ભજન ભક્તિની તાલાવેલી જાગવા લાગી છે અને આખું ગામ ભક્તિમયમાં ડૂબી ગયું છે. અને આનંદરામનો વ્યવહાર પણ એવો હતો જેવો મૂળ દાજી મહારાજનો હતો. કોઈ પણ જણ મંદિરમાં આવે ને વિવેકથી બોલાવી, આ મુમુક્ષુને કઈ રીતે ભગવાનમાં વાળવો, આ મુમુક્ષુને ભગવાન સુધી કઈ રીતે પહોંચાડવો, આ મુમુક્ષુને સંસારની ઝપાટીમાંથી બહાર કાઢી અને ભગવાનમાં કઈ રીતે ડૂબાડવો, એ આનંદરામની મહેનત હતી. આનંદરામની તો મહેનત તો હતી પણ સાથે સાથે એમની રુચિમાં રાધાબાઈ કહેતા તેમના પતિ પણ ભળેલા હતા, એ પણ એટલા ભગવદીય ભક્તિમાં ડૂબેલા હતા. કારણ કે ગઈકાલે જ આપણે જોયું મૂળદાજી મહારાજે નાનપણથી જ રાધાબાઈને સંસ્કાર એવા આપ્યા હતા ભક્તિના. રહી સંસાર માહી નિદાન દ્રઢ રાખે એક હરિ તાન, તેણે આશ્ચર્ય પામે છે સંત ભાઈ જબરી છે આની ખંત. બધા ગામવાસીઓ ને એમ થવા લાગ્યું કે આ રાધાબાઈ અને આનંદરામ એટલા બધા ભગવાનમાં લીન થઈ ગયા છે, ભક્તિમાં લીન થઈ ગયા છે કે સંસારમાં એને સંસાર રુચતો જ નથી. ઠેર ઠેર એમની પ્રસિદ્ધિ થવા લાગી છે આનંદરામની અને રાધાબાઈની ભક્તિની, કે ભગવાનના ભક્ત જોવા હોય ને ભક્તિ જોવી ને તો રાધાબાઈની ભક્તિ જોવા જેવી છે, આનંદરામની ભક્તિ જોવા જેવી છે. ભક્ત ખરેખર જોવા હોય ને તો આનંદરામ, ભગવાનમાં પ્રેમ કરવો હોય ને તો રાધાબાઈ પાસે શીખવો જોઈએ, રાધાબાઈ પાસે શીખવો જોઈએ. ગામ ગામમાં વાત થવા લાગી કે રાધાબાઈનો સમાગમ કરવો જોઈએ, આનંદરામને મળવા જવું જોઈએ, એમની પાસે બેસવું જોઈએ, સમાગમ કરી ભગવાનને મેળવવા જોઈએ. એમ ખૂબ ભજે જગતાત, પણ સુણજો સૌ એક વાત, એ તો મીઠી વીરડી સાગરે થાય વાત ને લોકી અરે. કલુષિત કળી કાળ ઘોર એનું વ્યાપી ચહુ દિશ જોર, થાય તાંડવ અધર્મ તણું તેને રોકે નહીં કોઈ જાણું. આવી રીતે આનંદરામની આજ્ઞામાં રહેતા થકા ગામવાસીઓ બધા ભગવાનને ભજે છે અને આનંદરામ પણ એક ટકોર બધાને કરે છે કે સાંભળો બધા, કે અધર્મનું જોર ખૂબ ધીરે ધીરે વધી રહ્યું છે, બધાય સ્વેચ્છાચારી જીવન જીવે છે, અધર્મના રસ્તે ચાલે છે, ધર્મને ભૂલે છે અને અધર્મનો માર્ગ અપનાવી સંસ્કૃતિને ખંડિત કરે છે. જે રાજા ધર્મી કહેવાતા હતા એ રાજા અધર્મનું આચરણ કરવા લાગ્યા છે, જે લાંચ લેનારા વ્યક્તિઓ હતા એ વધુ આગળ જે વ્યભિચારી થવા લાગ્યા છે. કોઈને કોઈ રાજા અન્યાય કરે છે, મહાજનો અન્યાય કરે છે, કોઈને ન્યાય આપતા નથી, કોઈ સુરા પીવે છે, મદિરા પીવે છે અને જે અધર્મના માર્ગે ચાલનારા ગુરુ છે એની પણ એવી સમજાવટ આનંદરામ ગામવાસીઓને આપે છે કે આવા જે અસત્પુરુષ છે એનાથી સાવધાન રહેજો, અધર્મ છે એ સંસારનો નાશ કરી નાખે છે,
અધર્મ છે એ સંસ્કૃતિને ખંડિત કરી નાખે છે, માટે અધર્મનું સેવન ન કરશો. પણ અધર્મ તો અંતે અધર્મ જ છે. જ્યારે અધર્મનું જોર વધે છે ને, ત્યારે કેટલાય ન્યાય કરનારા હોય ને એને અન્યાય કરી બેસે છે. જે ન્યાય કરનારા હોય એ અન્યાય કરી બેસે છે, એનું કારણ જો હોય ને અધર્મનો સંગ, કુસંગીની સોબત, ખોટી વ્યક્તિની સોબત. આજ દારૂડિયાનો સંગ કરો તો શું થાય ભગત? ચોરી કરનારનો તમે સંગ કરો શું થાય? ચોરી જ કરો, ચોરી જ કરો. એટલું જ કે એ તો દૂરની વાત રહી. આજે તો એ તો ઠેર ઠેર બધું થઈ ગયું છે. આજે એક બાજુવાળાનો ફોન સારો હોય એનો જોઈને જ આપણને લેવાની ઈચ્છા થાય છે ને મોટો, કે એનો પણ i12 આવ્યો છે તો અમે પણ લઈએ. થાય કે ના થાય? એક સંગત છે ને. હા, ઘરમાં કેપેસિટી હોય નહીં તમારી, માતા પિતાની એવી તાકાત હોય કે આટલો નાનો ફોન વાપરો, હમણાં આમાં કામ ચલાવી લો, આ ફોનમાં કામ ચલાવી લો, પછી જ્યારે મોટા થશે ત્યારે લઈ દેશું. પરંતુ બાજુવાળાનો i12 જોઈ કે સેમસંગ જોયો તો શું થાય? લેવાની ઈચ્છા થાય કે ના થાય? એક પ્રકારનો સંગત છે. એ નાના નાના દૂષણ જ છે બધા, નાના નાના દૂષણ જ છે બધા. કોઈનું ઘર મોટું જઈએ અને કેપેસિટી આવકની ન હોય, ઘરમાં ટોર્ચરિંગ કર્યા કરે બધાએ કે પહેલાંય ઘર સારું લીધું 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 અને તમે ન લ્યો, એ સ્પર્ધા જ છે, સ્પર્ધા જ છે. એ અધર્મ જ કે એક પ્રકારનો અધર્મ, એ સંઘનો અધર્મ, બધું વિચારનો અધર્મ, વિચારરૂપી અધર્મ, સંઘરૂપી અધર્મ, ઘણી બધી પ્રકારના અધર્મ છે. દારૂ પીવો એ તો અધર્મ છે જ, એ તો મોટો છે. ચોરી કરવી, દારૂ પીવો, વટલવું, વટલાઈ જવું, જે પંચવર્તમાનમાં મહારાજે દેવાને કીધું છે એનાથી જે બધું છે વિરુદ્ધ, એ બધું અધર્મ, તો અધર્મ. પરંતુ સૂક્ષ્મ રીતે અધર્મ આપણે જોઈએ ને તો ઘણા બધા અધર્મ છે. સંઘનો અધર્મ આપણે કરી બેસીએ છીએ, વિચારનો અધર્મ આપણે કરી બેસીએ છીએ, વિચારનો અધર્મ. આજે સમાજમાં શેનો અધર્મ વધારે? શેનો અધર્મ? ભગવાનના ભક્ત સારી પૂજા કરતા હોય, મંદિરે જતા હોય, વ્રત કરતા હોય, તપ કરતા હોય, સેવા કરતા હોય, છતાં પણ એને મૂર્તિનું સુખ ના આવે, એનું શું કારણ ભગત? ક્યાંક એને વિચારનો અધર્મ કરે છે. ધર્મ એટલે જે ભગવાને પ્રતિપાદન કરેલો હોય, અને મોટા સત્પુરુષે જે પ્રતિપાદન કર્યું હોય, જે સદાચાર હોય. ધર્મો ગેહ સદાચાર, એ ધર્મ કહેવાય, ધર્મ કહેવાય. પરંતુ અધર્મ, અધર્મ એ નહીં કહેવાય. આપણે જાણીએ અધર્મ તો દારૂ પીવો એ તો છે જ, ચોરી કરવી એ છે જ, આપણે જાણ્યું એ બધા વિશે આપણે જાણીએ જ છીએ. પરંતુ અમુક વાતો આપણે જાણી રાખીએ મોક્ષના માર્ગે કે અધર્મ કોને કહેવાય. આ મુરદાજી મહારાજે આનંદરામને પહેલેથી સંસ્કાર કેમ આપવા પડ્યા, આશીષ કેમ આપવા પડ્યા? કરિયાવારમાં જ્યારે અમરાપુરનું રામ મંદિર તો આપ્યું, પરંતુ જ્યારે આશીર્વાદ લેવા બંને જણા ગયા ત્યારે શું આશીર્વાદ આપ્યા? કેટલા સરસ આપ્યા. અને આજે આશીર્વાદ આપ શું આપે છે? આજે દીકરીઓ વિદાય લે, એના માતા પિતા પાસે આશીર્વાદ લેવા જાય તો શું આપે? શું આપે? જે મૂળદાજી મહારાજ કીધા એવા આપે? આપે ક્યારેક? એ તો એવું જ કે ન ફાવે ને તો પાછી આવતી રહેજે. શું કે? ન ફાવે ને તો પાછી આવતી રહેજે. પણ એમ ન કે બેટા તું સાસરે જા છો, તું અમારી પાસે ઉછરી છો, મોટી થઈ છો, તો તારી રુચિ અમે જાણીએ, પણ તું સાસરીના પક્ષવાળા તો ન જાણતા હોય, હજી નવા નવા છે, તું એના માટે નવી છો, એ તારા માટે નવા છે, ત્યારે અમુક સમય તારે એડજસ્ટ કરવું પડે, કોલોબરેશન, કોમ્પ્રોમાઇઝ કરવું પડે તારે એના માટે, તારે એની પદ્ધતિ, એની રુચિ, એના વિચારો સમજવા પડશે. આવું શીખવાડે તો? પણ આવું કોઈ મા બાપ શીખવાડતા હોય દીકરીને? કયો શીખવાડતા હોય? આજે તરત જ એટલું કે ન ફાવે ને તો આવતી રહીજે,
અને આજે આપણે જોઈએ સમાજમાં કેટલા છૂટાછેડાના પ્રસંગો બને છે, કેટલા કેટલા. એનું કારણ જ કોઈ હોય સંસ્કારની ઉણપ. માતા પિતા સંસ્કારનું પાલન નથી કરી શકતા, આપી નથી શકતા એના કારણે, એના કારણે, એના કારણે. પણ જો માતા પિતા દીકરી સાસરે જાય, સાસરે જાય ત્યારે દીકરીને જો આશીર્વાદમાં અને જે એનો પતિ હોય એને પણ આશીષ એવા આપે કે તમે સુખપૂર્વક દાંપત્ય જીવન વિતાવો, અને દીકરીને પણ એવા આશીષ આપે કે ઘરને સમજતા વાર લાગે પણ ત્યાં સેટ થવું પડે. એ તારા માતા પિતા છે આજથી તારા, એ તારા રખેવાળ છે, એ તારું ધ્યાન રાખશે, તારું ધ્યાન રાખશે. અને જો દીકરી એમ કરે ને તો સાસુ અને સસરાના મન જીતી લે, જીતી લે ને જીતી લે. અને હા, પાછું બંને પક્ષ એક હોવું જોવો. પછી દીકરી મન જીતે, પછી સાસુ હોય અને સસરા હોય એ મન જીતવા જ ના દે, મન જીતવા જ ના દે તો બહુ અઘરું છે, અઘરું છે. એટલે જેટલું વહુ ભોગ આપે ને, ધ્યાન રાખે ને, એટલો જ ભોગ સામે સાસુ અને સસરાનો હોવો જોઈએ. આજે ઘણા બધા એવા પરિવાર છે, ઘણા બધા પરિવાર છે. આજે આજે આપણા લોયાધામ પરિવારમાં એવા ઘણા બધા પરિવાર છે, ઘણા બધા પરિવાર છે કે વહુ આવી હોય ને તો દીકરીની જેમ હાચે, દીકરીની જેમ આવે છે, દીકરીની જેમ હાચે. એક પરિવારની વાત કહું તમને, એ ત્રણ ભાઈ છે. કેટલા? ત્રણ ભાઈ. સૌથી મોટા જોડે એમના માતા પિતા રહે છે. બે ભાઈ જોડે માતા પિતા જાય એની ઈચ્છા થાય ત્યારે જાય, એની ઈચ્છા ન થાય તો ન જાય. એટલે મમ્મી અને પપ્પાની જેવી ઈચ્છા ને એવી રીતે દીકરાઓને ઘેર જાય. પરંતુ મોટી જે હોવું છે ને, જે મોટી પુત્ર વધુ, એમની સાથે એમના સાસુને એટલું ગમી ગયું, એટલું ગમી ગયું, એટલું ગમી ગયું તે બીજા બે જોડે જાવ ને તો એમને અઘરું પડે. એનું કારણ, ઓલી જે દીકરી છે એ જ્યાંથી આવી છે એને સંસ્કાર એવા મળેલા છે. એને સૌ પ્રથમ એને સાસુનું મન જીત્યું, એના સસરાનું મન જીત્યું, એના કારણે એ વહુ આજે આશીષ સાસુ અને સસરાને લઈ શકી. એટલું જ નહીં, સાસુ અને સસરાને એ વહુ ગમે અને વહુને એ સાસુ સસરા ગમે. એટલું જ નહીં, એ તો એને સાસુ અને સસરાનું બેલેન્સ કર્યું, સાથે સાથે એના જે પિયરના માતા પિતા છે એનું પણ બેલેન્સ કરે, બેલેન્સ કરે. બેને હાચે, બેમાં કોઈ પણ પ્રકારની ભેદબુદ્ધિ ન રાખે કે મારા માતા પિતા તો આ જ છે જેને મને જન્મ આપ્યો છે, મારા પતિના જે મા બાપ છે મારા માતા પિતા છે સાસુ સસરા છે, એવી જો ભેદબુદ્ધિ રાખે ને તો ક્યારેય એ દીકરીને સુખ ના આવે, સુખ ના આવે. એમ દીકરાને પણ એનો જે પતિ હોય એને પણ એવું હોવું જોઈએ કે પિયરમાં જે માતા પિતા છે, નકર આજે તો ઘણા બધાને એવું પતિને એના સાસુ સસરા હોય તો એ બહુ વાલા હોય, પણ પોતાના મા બાપ વાલા ના હોય. એ પત્નીના મોબતે કરીને રાખવું પડે કે જો મારી પત્નીને સાચવી હોય છે ને તો એના મા બાપને સાચવવા પડશે. તો એ પિયરના જે સાસુ સસરા હોય ને એને સાચે, પણ ઘરના મા બાપ હોય ને એને ના સાચે. પણ એ રોંગ પદ્ધતિ છે, રોંગ પદ્ધતિ છે, રોંગ પદ્ધતિ છે. એટલે તો સંસારમાં દુઃખ છે ને, સંસારમાં દુઃખ છે ને, દુઃખ છે. જો સુખ જોતું એવી રીતે આધ્યાત્મિકમાં, એવી રીતે આધ્યાત્મિકમાં, આ બધા અધર્મ, આ સૂક્ષ્મ બધા વિચારોના અધર્મ, એ જેટલા વિચારોના અધર્મ સમન્વય તમે કરતા જશો ને એ તો સંસારમાં સુખ આવશે. એ તો આધ્યાત્મિકમાં, એ તો આધ્યાત્મિકમાં પણ એવું હોય. ધારો કે આ ભગતની રુચિ અલગ છે, પરંતુ આ ભગતની રુચિ અલગ છે, આ ભગતની એવી ઈચ્છા છે કે મારે ટેબલ અહીં મેલું છે, આ ભગતની એવી ઈચ્છા છે ટેબલ અહીં મેલું છે, આ ભગતની એવી ઈચ્છા છે કે સ્ટેજમાં આવી રીતે ડેકોરેશન કરીએ, આ ભગતની એવી ઈચ્છા છે ડેકોરેશન આવી રીતે કરીએ. પરંતુ કંઈક એવો નિકાલ થાય કે જેણે કરીને ઠાકોરજી મહારાજને, જેણે કરીને લોહધામ પરિવારના તમામ ભક્તોને, જેણે કરીને મુક્તાનંદીય પરંપરાને શોભે, જેણે કરીને એક સારું કાર્ય દીપે, એવી વિચારધારાને બધાની એક રખી હોય તો શોભે ને. તમારી વિચારધારા એવી હોય કે મારે તો ઠાકોરજી મહારાજને રાજી કરવા છે, સ્વામીને રાજી કરવા છે, મારે લોહધામ પરિવારના તમામ હરિભક્તોને રાજી કરવા છે, તો તરત આપણે ભળી જઈએ, ભળી જઈએ. પરંતુ નહીં, હું કરું એ શ્રેષ્ઠ કરું, હું જ કરું છું, મને જ આવડે છે, તો અહંકાર થઈ ગયો. પરંતુ આ મારા ઠાકોરજી મહારાજને કરવાનું છે, આ ઠાકોરજી મહારાજ માટે કરવું છે, આ સ્વામી માટે કરવું છે,
આ ભક્તો માટે કરવું છે તો આપણું કાંઈ ના રહ્યું. તો કોનું થયું પ્રાધાન્ય? મહારાજનું રહ્યું, સ્વામીનું રહ્યું અને પરિવારનું રહ્યું. રહ્યું કે નહીં? પણ એ જો ભાવના ડેવલપ થાય ને તો આનંદ રહી, પણ જો એ ભાવના ડેવલપ ન થાય તો અધર્મનો પ્રવેશ થઈ ગયો. એટલે ધર્મ પણ આપણા હાથમાં છે, અધર્મ પણ આપણા હાથમાં છે, અધર્મ પણ આપણા હાથમાં છે. એટલે આપણે વિચારીએ કે આખા દિવસમાં આપણે કેટલા અધર્મ કરીએ છીએ, આખા દિવસમાં કેવા એવા વિચારો કરીએ છીએ કે જે અધર્મની યુક્ત હોય છે, અને આખા દિવસમાં એવા કેટલા વિચારો આપણે કરીએ છીએ કે ધર્મની યુક્ત હોય છે. તો આપણે વિચારીએ તો એમાં 70% તો હોય, 30% જ ધર્મયુક્ત હોય વિચાર, પણ 70% તો એવું જ હોય કે હું કરું એ બરાબર, એ ખોટું છે, ખોટું છે, ખોટું છે. પરંતુ આ સદગુરુને જે ગમે, આ લોહાધામ પરિવારને જે ગમે, મારા સ્વામીને જે ગમે, મારા ઠાકોરજી મહારાજને જે ગમે, એ જે ભાવના, એ જે લાગણી, એ જે વિચારધારા, એ જે ડેવલપ થાય ને એ ગજબની થાય, ગજબની થાય, ગજબની થાય. એનાથી સુખ પણ ઘણું બધું આવે, અને સુખ બધાને ભાગે આવે, ભાગે આવે, ભાગે આવે. એનાથી ઘણું બધું જાણવા પણ મળે, અહંકારનો નાશ પણ થાય અને એકતા પણ થાય, એકતા પણ થાય, અને આઠેકોર આનંદ આનંદ થાય, અને ક્યારે અધર્મનો પ્રવેશ ન થાય, ક્યારે અધર્મનો પ્રવેશ થાય. અમે એમ કહે છે કે આનંદરામને કેવું હતું, તો કહે છે કે એકતા હતી. શું હતું? એકતા હતી. ભક્ત સાથે ધરે એક નાતો, કરે ઈતર સાથે ના વાતો. રાત શું હતું આનંદરામને? આનંદરામને એક જ અંગ હતું, ભક્ત સાથે નાતો રાખવો. કોની સાથે? બીજા કોઈ સાથે નહોતો નાતા રાખતા, કોઈ સાથે નહીં. હા, વ્યવહાર કરવો પડે કરે, પરંતુ નાતો નહીં. એમ આપણો નાતો પણ જો ઠાકોરજી મહારાજ સાથે એકદમ કમ્પ્લીટ હશે, આપણો નાતો જો સ્વામી સાથે કમ્પ્લીટ હશે, આપણો નાતો જો લોહેધામ પરિવાર સાથે કમ્પ્લીટ હશે, તો આપણને આનંદ આનંદ રહેશે, આનંદ આનંદ રહેશે, આનંદ આનંદ રહેશે, આનંદ આનંદ રહેશે, આનંદ આનંદ રહેશે. ક્યારેય ધર્મનો પ્રવેશ નહીં થાય, ક્યારે અધર્મનો પ્રવેશ નહીં થાય, ક્યારે ક્યારે અધર્મનો પ્રવેશ નહીં થાય. એટલે ધર્મનો પ્રવેશ જો કરવો હોય અને ધર્મવાળા વિચાર કરવા હોય તો શું કરવું પડે? જે અધર્મયુક્ત જે સૂક્ષ્મ કારણરૂપ જે વિચારધારાઓ છે ને એનો નાશ કરવો. ન્યાયશાસ્ત્રમાં છે ને સૂક્ષ્મ સૂક્ષ્મ વાતોનું ખૂબ મોટું ધ્યાન આપવામાં આવે, સૂક્ષ્મ સૂક્ષ્મ વાતોનું બહુ તર્ક કરવામાં આવે. એ તર્ક કેવા હોય? આપણે પૂર્વે જોઈ ગયા હતા બધા કથામાં કે તર્ક કેવા, સુતર્ક હોય. જે તર્ક કરવાથી ભગવાનની પ્રાપ્તિ, જે તર્ક કરવાથી સત્પુરુષનો રાજીપો, જે તર્ક કરવાથી સ્વામીનો રાજીપો, જે તર્ક કરવાથી પરિવારની એકતા વધે, એ સુતર્ક. આપણે પૂરે સુતર્ક વિશે વાત કરી ગયા હતા, એટલે એવા તર્ક. નહીતર બહુધા સંશયાત્મા વિનશ્યતિ, સંશયાત્મા વિનશ્યતિ, વિનશ્યતિ. એટલે એવા જે સંશયયુક્ત હોય, અધર્મયુક્ત વિચાર હોય, અર્ધર એ બધા આપણે કલુષિત જે ન્યૂનહીન વિચાર હોય એ બધું છોડી દેવા, છોડી દેવા, છોડી દેવા. કારણ કે જે કાંઈ છે એ બધું કોનું છે? ઠાકોરજી મહારાજનું છે. જે કાંઈ છે એ બધું મારા સ્વામીનું છે. જે કાંઈ છે એ બધું મારા લોયાધામ પરિવારનું છે. જે કાંઈ છે ને આ સદગુરુનું આપેલું છે, આપેલું છે. આવો ભાવ જ્યારે દ્રઢ કેળવાય ને, અને આવો ભાવ દિન પ્રતિદિન વધતો રહે ને, તો વગર સાધને, વગર સાધને ઠાકોરજી મહારાજ હૃદયમાં બિરાજે. વગર સાધને, વગર સાધને ખાલી બેઠો જોઈએ એક વ્યક્તિ, પણ એ ભાવના ડેવલપ કરતો જાય તો, અને એમ કરતો જાય તો, એમને કરતો જાય, એ એક સાધા છે. એ વિચાર કરવો ને, ધર્મયુક્ત વિચાર કરવો ને, એ ભાવના કેળવી એક બહુ મોટી સાધના જ છે. પણ વ્રત કરીએ તમારે 4-4 મહિના, 10-10 મહિના, 12-12 મહિના, 2-2 મહિના, તમારે 2-2 વર્ષ સુધી, હા એનો અર્થ નહીં વ્રત તપ ના કરવું, એ તો કરવું જ જોઈએ. વતનામૃત મહારાજ કે તપે કરીને અમે રાજી થઈએ છીએ. સારંગપુરના 10મામાં નાડી જોયાનું તપનું, તપ તો જે મહારાજે આજ્ઞા કરી હોય, સદગુરુએ આજ્ઞા કરી, એ તપ તો કરવું જ જોઈએ. પરંતુ એ તપનો જે અહંકાર અને આપણા જે સંસ્કાર, આપણી જે પરંપરા, આપણી જે પરંપરાને, આપણને જે પરંપરા પ્રાપ્ત થયેલી છે એમનો જે સાંસ્કૃતિક વારસો એ ન જાળવીએ તો એના સિવાય બધું જ કેટલું છે? બધું જ શૂન્ય છે, બધું શૂન્ય છે, બધું શૂન્ય છે, બધું શૂન્ય છે.
હા, આનંદરામ પાસે શું હતું? એને મૂળદાજી મહારાજનો વારસો હતો, મૂળદાજી મહારાજને સંસ્કારની મૂડી હતી. રાધાબાઈ પાસે શું હતું? રાધાબાઈ પાસે શું હતું? રતનબાઈના સંસ્કાર હતા, મૂળદાજી મહારાજના સંસ્કાર હતા. એ સંસ્કારને હાચવા તો જગતમાં પ્રખ્યાત થઈ ગયા, પ્રખ્યાત થઈ ગયા, પ્રખ્યાત થઈ ગયા, પ્રખ્યાત થઈ ગયા. આવી રીતે અધર્મ વ્યાપતો જતો હતો અને એની ટકોર આનંદરામ સભાજનોને કરતા હતા, અને સભાજનો કરતા હતા, અને એનાથી જેટલા આનંદરામના યોગમાં હતા એ બધા અધર્મથી બચીને રહેતા હતા. પરંતુ દિન પ્રતિદિન અધર્મ વ્યાપતો ગયો. જેને પાપ તણો નહીં ડર, માને પાપને જે કિંકર, એવા જનનો મળી સમૂહ કરે અહોનિશ. હા, હવે અધર્મીને કોણ રોકે? કોઈ રોકે? કોઈ રોકે? કોઈ ના રોકે. કોઈ એટલે કોઈ ના રોકે, કોઈ એટલે કોઈ ના રોકે, જિંદગીમાં ના રોકે કઈ. તો જ સત્સંગી જીવનમાં મહર્ષિએ ભારત દેશની દુઃખદ દશા વર્ણવી, નકર વર્ણવે. ઋષિએ કહે ભગવાનને કે હે ભગવાન, કે આ ભરતખંડને વિશે આ કળિયુગની સહાયથી દંભ ને લોભ એ પરિવાર સહિત અધર્મ સમગ્ર પ્રજા વૃદ્ધિ પામી રહ્યો છે. અધર્મ વ્યાપ્યો ત્યારે જ મહારાજ પ્રગટ થયા હતા ને. એ આખી ઘટના આપણે સૌ કોઈ જાણે છે, એટલે વિસ્તારથી નહીં કરતા આપણે, નહીં કરતા આપણે. કે જ્યારે અધર્મ વ્યાપ્યો ત્યારે ભગવાન પ્રગટ થયા હતા. અને એ પાછો કેવો અધર્મ વ્યાપ્યો હતો? તો સત્સંગી જીવનમાં કહે છે કે ભગવાન સામ પ્રાપ્તમ ભૂમમ સાહેમ પ્રાપ્ત વૈકલેહી અધર્મ સાન્વય સર્વ પ્રજાસ્વભી વર્ધતે. એ ધર્મ રક્ષકા ભૂપ ગુરવ તેષ્વપી પ્રભો સ પ્રવૃતો અસ્ત્યત્યહ સર્વે ભીહી. એવો ધર્મ વ્યાપ્યો હતો કે મહા પાપો પાપેશુ પ્રસક્તા સંતિ માનવા વિષયેશુ અતિલુબ્ધાશ્ચ સદાચાર વિવર્જિતા. બધાએ પોતાનો સંયમ ગુમાવી દીધો હતો, પાપાચારી બધા બની ગયા હતા અને સ્વેચ્છાચારી બધા બની ગયા હતા. બહુ વર્ણન છે સત્સંગીજીમાં, ખાસું બધું વર્ણન કરેલું છે. પરંતુ સારમાં હું એટલું જ કહીશ કે એ અધર્મ વ્યાપ્યો ત્યારે ભગવાન પ્રગટ થયા હતા. એમ આનંદરામ અને રાધાબાઈ ભગવાનની ભક્તિ કરતા હતા, એમના યુગમાં જેટલા હતા એ બધાને પણ ભગવાનના માર્ગે વાળતા હતા. પરંતુ અધર્મ જ્યારે વ્યાપે ને ત્યારે બહુ જબરદસ્ત વ્યાપતો હોય છે. એમ અહીંયા પણ પાપનો ભાર વધતો ગયો, એવા જનનો મળી સમૂહ કરે અહોનિશ. એમ જે પાપી વ્યક્તિ હતા એ પાપીનો સમૂહ ભેગો થયો અને પાપ આચરવા લાગ્યા. વળી જાય મરીને નરકે, ચડવાને જમતણે ધક્કે, તેણે જમપુરીનો જે પથ થયો સાંકળો ને લથ બથ, એમ વધ્યો કળી વિકરાળ, તેને કાપવા દીન દયાળ, કરી ઈચ્છા પોતે અવતારી, ધરાએ થવા રીતનું ધારી. જ્યારે અધર્મ વ્યાપ્યો ને ત્યારે ભગવાનને પણ ઈચ્છા પ્રગટ કરી. સત્સંગી જેને આપણે જાણીએ છીએ, નિમિત્ત આખું ઊભું કરીને દુર્વાસા મુનિ દ્વારા, નારાયણ મુનિ દ્વારા બધું જાણીએ છીએ આપણે. જ્યારે અધર્મ વ્યાપ્યો ત્યારે જે ધર્મયુક્ત ભગવાનના ભક્ત હતા એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન આ અધર્મનો સંહાર કરો. ત્યારે ભગવાને પણ ઈચ્છા કરી, એ અવતારી પુરુષોત્તમ નારાયણે ધરાએ થવા રીતનું ધારી. તેથી પેલા તો અક્ષર મુક્ત મોકલ્ય અતિ પ્રેમથી યુક્ત, હરિ આજ્ઞાને ચઢાવી શીશ, નૃતનું ધર થાવાને મિશ, કર્યો પ્રવેશ વિપ્રને મન, ત્યાંથી આવ્યા રાધાજી તન, એમ શુભ સતી જેહ રાધા, તેને દ્રહરદ લક્ષણ લાધા, થઈ અંતરવતની આપે નિત ગોવિંદનો જપ જાપે. દિન દિન વીતતા ગયા, અધર્મ વ્યાપતો ગયો, આનંદરામ ભગવાનની ભક્તિ કરતા રહ્યા અને આનંદરામથી એમના પત્ની રાધાબાઈને ગર્ભ રહ્યો. ભગવાને ઈચ્છા પ્રગટ કરી કે મારે હવે અહીંયા જવું પડશે. એ સૌ કોઈ આપણે જાણીએ છીએ અક્ષરધામમાં
સભા થઈ, આ લોકમાંથી કેમ કોઈ આવતું નથી? પછી કીધું કે મહારાજ આ બ્રહ્માંડમાં આપ પધાર્યા જ નથી. પછી મહારાજ આખું નિમિત્ત ઊભું કર્યું. એ કથા આપણે સૌ કોઈ જાણીએ છીએ, એટલે ડિટેલમાં આપણે કાંઈ સવિસ્તાર કરતા નથી. કહેતા કે જ્યારે અધર્મ વ્યાપ્યો ત્યારે ભગવાને પ્રગટ થવાની ઈચ્છા ધરી, અને એ ઈચ્છાને ધરતા પહેલાં એમના જે શિરમોળ સર્વ સંત શિરો મળી, એમના અતિ પ્રિય જેમના માટે જો ન હોત તો સંપ્રદાય પણ ન હોત, એના સૌથી પ્રથમ મુક્ત આ પૃથ્વી પર પધાર્યા, એની કથા આપણે આવતીકાલે લેશું. અહીં કથાનું પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિધર્મમાત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ